નમસ્કાર કૌશિકના કેલિડોસ્કોપમાં સર્વેનું સ્વાગત છે ને હું છું તમારો કૌશિક મહેતા ભગવાન જો ગાતો હોય ને તો એના જેવું ગાય આવી કોમેન્ટ કોના વિશે થઈ હશે તમને કંઈ યાદ આવે છે જેના વિશે થઈ છે એનું નામ છે હેમંત કુમાર મુખોપાધ્યાય હેમંત મુખર્જી એટલે કે સોનેરી મખમલી અવાજના માલિક હેમંત કુમાર સોળ જૂન એટલે એમનો જન્મ દિવસ ઓગણીસો વીસમાં એમનો જન્મ અને છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો એ એમણે આપણા વચ્ચેથી વિદાય લીધી પણ આ સિત્તેર વર્ષના ગાળામાં એમણે જે પચાસ વર્ષ સંગીતને જે આપ્યું એ બે મિશાલ છે કાબિલે દાદ છે એટલું બધું એમણે ભારતીય ફિલ્મો સંગીત રવિન્દ્ર સંગીત બંગાળી હિન્દી બીજી કેટલી ભાષામાં એમણે ગાયું આ હેમંત કુમાર ઘણાને ને ખબર નહીં હોય પણ એમનો જન્મ તો વારાણસીમાં થયો અને ઓગણીસો ની શરૂઆતમાં એમનો આખો પરિવાર કોલકાતા શિફ્ટ થયો કેટલાકને એ પણ નહીં ખબર હોય કે એન્જિનિયરિંગ ડિપ્લોમા કરતા હતા અને એમની તબિયત બગડી એમણે કામ છોડી દીધું અને સંગીત તરફ વળી ગયા એમણે સંગીતની તાલીમ બે ગુરુ પાસે લીધી અને એમાં ફૈયાઝ ખાન અને શૈલેષ દત્ત ગુપ્તા બંગાળના હતા એમની પાસે એમણે ટ્રેનિંગ લીધી પણ એ પહેલા સંગીતમાં આવતા પહેલાં ઓગણીસો ત્રીસ પછી એ સંગીત તરફ વળ્યા પણ એ પહેલાં એ બહુ વાર્તાકાર હતા ટૂંકી વાર્તાઓ બહુ લખતા ને બંગાળી સાપ્તાહિકો સામાયિકોમાં એમની વાર્તાઓ બહુ છપાઈ છે પછી એ સંગીત તરફ પિતાનો વિરોધ હતો છતાં પણ સંગીત તરફ વળ્યા ઓગણીસો ચાલીસમાં માં એસડી બર્મનના સંગીતમાં એમણે બંગાળી ગીત ગાયું રાજકુમાર નિષ્બસન નિર્બસન અને પછી પહેલું કમ્પોઝિશન કર્યું કથા કાયો નાકો સુધુ સુનો અમર બિરહા આકાશ પ્રિયા ઓગણીસો બેતાલીસમાં મીનાક્ષી ઈરાદા અમરનાથ એમાં સંગીત પણ આપ્યું રવિન્દ્ર સંગીતમાં એમણે ઘણું બધું કામ કર્યું ને એના કારણે પણ એમને લોકપ્રિયતા મેળવી ઓગણીસો સુડતાલીસમાં એ પહેલીવાર મ્યુઝિકલ મ્યુઝિક ડિરેક્ટર બેના બંગાળી ફિલ્મ હતી અભિયાત્રી તમને જાણીને એ પણ આશ્ચર્ય થશે કે એમના પરિવારમાં સંગીત કલા સાથે સીધો નાતો હતો એમના દાદા તો લગભગ ડોક્ટર હતા પણ એમના એક ભાઈ હતા એ સંગીતમાં હતા એક ભાઈ લેખનમાં હતા એમને બેલા મુખર્જી સાથે લગ્ન કર્યા અને બે સંતાનોમાં એક પુત્ર જયંત જે જાણીતી અભિનેત્રી મોસમી ચેટરજી સાથે એમના લગ્ન થયા હતા હેમંત કુમારને સૌથી વધારે જો ઓળખ મળી હોય તો આનંદ મઠ ઓગણીસો બાવનની આ ફિલ્મ લતા મંગેશકર સાથે એમણે વંદા માતરમ જે ગાયું એનાથી એ બહુ ફેમસ થઈ ગયા એમનો એક કિસ્સો નાગિનનો છે એ બહુ બહુ રસપ્રદ છે શશીધર મુખર્જીની આ ફિલ્મ શરૂઆતમાં બહુ ચાલી નહોતી પણ એમાં જે સંગીત હતું એ એની સફળતાનું કારણ બન્યું અને કઈ રીતે બન્યું એ પણ બહુ રસપ્રદ છે ઓગણીસો ચોપનની આ ફિલ્મમાં મંડોલે તંડોલે જે ગીત લતા મંગેશકરે ગાયું ને એટલું બધું હિટ થયું પણ લોકો ફિલ્મ જોવા નહોતા આવતા શશીધર મુખર્જીએ એક ખંડા કર્યો એમણે હોટેલને ને રેસ્ટોરાંમાં એક હજાર રેકર્ડ આ ફિલ્મના ગીતોની રેકોર્ડ એમને ફ્રી આપી લોકોએ સાંભળીને એમાં મંડોલે તંડોલે બધાને સ્પર્શી ગયું ને એના કારણે લોકો ફિલ્મમાં જોવા આવતા થયા અને ફિલ્મ એકદમ હિટ થઈ કોઈ ફિલ્મ આ રીતે હિટ થઈ હોય લગભગ એવા કિસ્સાઓ બહુ ઓછા છે અને આ જે મંડોલે તંડોલેમાં જે મુરલી પછી જે દરેક પ્રસંગની શાન થઈ ગઈ અને શેરીઓ સુધી એ વાગતી હતી ટ્યુન એ રવિ અને કલ્યાણજીભાઈએ હાર્મોનિયમ ઉપર કરેલી અને જે જે મુરલી દેખાડે છે મન ડોલે તન ડોલે એ છે ને રવિએ પેલિયોલીન ઉપર વગાડેલી અને જ્યારે એ હેમંદાએ સાંભળી ત્યારે રિસ્ક લેવા તૈયાર થયા હતા અને કહ્યું કે નહીં આપણે આ લઈશું અને એ જ ગીત ફિલ્મની સફળતાનું કારણ બન્યું એટલે સલીલ ચૌધરીએ કહ્યું કે ભગવાન જો ગાય તો એનો અવાજ છે નહીં હેમંત કુમાર જેવો હોય સલીલ ચૌધરી હેમંત કુમાર અને દેવાનંદની જોડી બહુ જબરજસ્ત હિટ રહી દેવાનંદ માટે એણે લગભગ જેટલા ગીતો ગાયા એ બધા હિટ છે મોટા ભાગના હીટ છે અને દેવાનંદનો અવાજ બની ગયા હતા હેમંત કુમાર જેમ રાજેશ ખન્ના માટે કિશોર કુમાર અવાજ બની ગયા હતા એમ પછી તો એમણે હિન્દી ફિલ્મોમાં એટલું કામ મળવા માંડ્યું કે મુંબઈ કોલકાતા વચ્ચે વિમાનમાં આવતા જતા અને એર ઇન્ડિયાએ એમને ડેલી પેસેન્જરનું બિરુદ આપેલું ફ્રિકવન્ટ ફ્લાયર સતત એ મુંબઈ કોલકાતા આવતા જતા હતા ઓગણીસો અઠ્ઠાવનમાં સોલવા સાવન અપલા બિલ તો આવારા એસડી બર્મનના તેર ગીત બાર દેવાનંદ ઉપર ફિલ્માયા અને એ બધા લોકપ્રિય હતા એટલે કેટલા પણ પચાસ એક ફિલ્મોમાં એમણે સંગીત પણ આપ્યું અને એ નિર્માતા પણ બન્યા ડિરેક્ટર પણ બન્યા બીસ સાલ બાદ અને ઓહરા એમની સફળ ફિલ્મો નાનીને એક એમાં વિશ્વજીતને જે સફળતા મળી વિશ્વજીતને હિન્દી ફિલ્મોમાં બહુ ઓછી સફળતા મળી છે બંગાળના બહુ સારા અભિનેતા પણ હિન્દી ફિલ્મોમાં એમને સફળતા મળવાનું કારણ હેમંત કુમાર અને હેમંત કુમારનું સંગીત ઘણાને નહીં ખબર હોય બીસ સાલ બાદ અને કોહરા છે મર્ડર મિસ્ટ્રી એ અંગ્રેજી નોવેલ ઉપરથી બનેલી ફિલ્મો હતી બીસ સાલ બાદ છે સેરલો કોમ્સની બેસ્કરવિલ ઉપર આધારિત હતી અને કોહરા જે હતી એ ડાફને ડુ મોરિયરની રેબેકા ઉપરથી બનેલી હતી અને આ બંને ફિલ્મ સારી એવી સફળતા મળી હતી એનું કારણ એ હતું કે એનું સંગીત બહુ લોકપ્રિય હતું કેટલાક બંગાળીમાંથી એમણે જે હિન્દી ગીતો બનાવ્યા એ પણ બહુ લોકપ્રિય બન્યા છે એમાં ગૌરી પ્રસન્નના મજમુદાર બંગાળના બહુ સારા લેખક ગૌરીદા તરીકે ઓળખાય એમણે એક ફિલ્મ માટે હેમંતદાએ કહ્યું કે ગીત લખો એમણે લેખું કાંટો દિન ગેલો કાંટો રાત એવું બંગાળી ગીત કર્યું ને બહુ સારું થયું ને એની ઉપરથી હિન્દીમાં ગીત બન્યું કહીં દીપ જલે કહીં તે અને બહુ હિટ એ જ રીતે રાત તોમાર અમાર એ હિટ થયું હતું બંગાળીમાં અને પછી એકદમ હિટ હિન્દીમાં બન્યું એ નયન ડરે ડરે આવા તો કેટલાય ગીતો એમણે રચ્યા અને મજાની વાત એ છે પાંચ દસકા સુધી એમણે અનેક બંગાળી અને હિન્દી ફિલ્મોમાં ગાયું અને સંગીત પણ આપ્યું બંગાળમાં જ્યારે બહુ દુકાળ પડેલું ત્યારે એકતા સાથે એમણે કામ પણ કરેલું રાહત કામ જેટલું થઈ શકે એમ અને લતા મંગેશકર પણ એમના એટલા બધા પ્રશંસક હતા એમ કહેતા હતા કે એ ગાતા હોય ને ત્યારે એવું લાગે કે કોઈ પૂજારી મંદિરમાં બેસીને ગાય છે વાહ ક્યાં બાત આવા હેમંદા જે ઓગણીસો ઓગણાસીમાં લી ઓફ ધી ગ્લોરી ટુ એવું એક આલ્બમ બનાવ્યું સલીલ ચૌધરીના ગીતોવાળું અને એટલું બધું હિટ ગયું હતું કે વાત પૂછોમાં એટલે આ રીતે તમે એના કેટલીક ફિલ્મો પણ બનાવી બીસ સાલ બાદ કોરા ફરાર ખામોશી બીબી ઓર મકાન કેટલીક નિષ્ફળ પણ ગઈ બંગાળીમાં પણ એમણે કેટલીક ફિલ્મો બનાવી એમાંથી પણ કેટલીક નિષ્ફળ ગઈ એમના નામે ટપાલ ટિકિટ થઈ એમને બે નેશનલ એવોર્ડ મેળ્યા અને ઢાકામાં એ માઇકલ મધુસૂદન એવોર્ડ લેવા ગયા હતા અને બીજા કેટલાક કાર્યક્રમ કર્યા પાછા ફેર્યા ઇન્ડિયા ભારત અને પછી એમના હાર્ટ એટેક આવ્યો અને ઓગણીસો એ એમનું એમાં હાર્ટ એટેકમાં અવસાન થયું એમણે કેટલી બધી ભાષાઓમાં ભારતની લગભગ બધી ભાષાઓમાં એણે ગીતો ગાયા છે પછી મરાઠી હોય ગુજરાતી હોય ઓડિયા હોય આસામી હોય તમિલ પંજાબી ભોજપુરી કોંકણી સંસ્કૃત અને ઉર્દુમાં પણ એમણે ગીતો ગાયા અને એટલે વોઇસ ઓફ ગોડ ગણાયા ગુજરાતીમાં કેટલાક બહુ જાણીતા ગીતો એમણે ગાયા છે સોનાને લાગે ક્યાંથી કાટ આ પણ બહુ હિટ ગીત છે તમારા અહીં આજ પગલાં મને કેળ કાંટો વાગ્યો વૈષ્ણવજન પણ એમને ગાયેલું છે અને માવડીની મેર છે આવા કેટલાક ગુજરાતી ગીતો પણ એમણે ગાયા ઘણાને એ પણ નહીં ખ્યાલ હોય કે મન્નાડે અને બિશ્વજીત બંને સાથે બંગાળમાં નાઈટ કરતા મ્યુઝિકલ નાઇટ વિશ્વજીત સારું ગાઈ પણ શકતા હતા એટલે બંનેની નાઈટ પણ બહુ હિટ જતી હતી એમના કેટલાક જાણીતા ગાયનો જે બધા જીભે ચડેલ બસો એક ગાયનો એવા છે કે તે તમને યાદ હોય ના તું હમે જાનો બે કરાર હમે आओ बच्चो तुम्हें दिखाए हमने देखी है उन आँखों की वो शाम कुछ अजीब थी ये नयन डरे डरे मेरा दिल पे पुकार मेरा दिल ये पुकारे आजा याद किया दिल ने वो नींद न मुझको आए जाने वो कैसे लोग थे है अपना दिल जाग दर्ग इश्क जाग नैन से नैन इंसाफ की डगर पे जरा नजरों से कह दो મુજે પુકાર આવા મખમલી અવાજના માલિક વોઇસ ઓફ ગોડ જે ગણાયા એવા હેમંદાનો જન્મદિવસ છે આપણે એને યાદ કરીએ એમના સંગીતને માણીએ એનાથી વધારે એમને શું અંજલી હોઈ શકે આભાર